गुड मॉर्निंग स्टूडेंट्स, विज्ञान में आपणे 12 पाठ सुधी कम्प्लीट कर्यु तो आगळनो हवे 13मो पाठ चुंबक साथे गम्मत। गम्मत एटले के रमवानो, एनो मतलब एवो। तो हवे चुंबक तो तमे बधाए जोयुं ज हशे, घणा बधा प्रकारना चुंबक आवे, नळाकार चुंबक आवे, पछी लंबचोरस टाइप आवे, चोरस आवे, बराबर। घणा बधा प्रकारना चुंबक आवे, पछी अमुक तो रमवानुं बी हो छे, खबर छे, पान आकारनुं गोळ होय, बे होय, पछी उछाळो तो जॉइन थई जाय, हवे तमने खबर ज हशे। तो हवे एवुं कहे छे पाठमां के पहेली अने बूझो एवी जग्याए गया ज्यां खूब मोटा ढगलાઓમાં નકામો કચરો એકઠો થયેલો। કંઈક આશ્ચર્યજનક થઈ રહ્યું હતું। કચરાના ઢગલા તરફ એક ક્રેન ગતિ કરી રહ્યું હતું। ક્રેનનો લાંબો હાથો કચરાના ઢગલા પર એક બ્લોકને નીચે ઉતારતો હતો અને પછી તે ત્યાંથી તે ગતિ કરવાની શરૂ કરતો હતો। કલ્પના કરો કે શું થયું હશે, જેવું તે દૂર તરફ ગતિ કરતું હતું, લોખંડનો કચરો બ્લોક સાથે ચોંટી જતો હતો। હવે તમને 13.1માં અહીંયા કચરામાંથી લોખંડના ટુકડા ઉપાડવા એવું અહીંયા તમને બતાવ્યું છે। તો આ જે ક્રેન છે એ શું કરે છે, હવે તમને નકામો કચરો ખબર છે, વેસ્ટેડ કચરો હોય, હવે એમાં લોખંડ, હવે કચરામાં તો કેટલું હોય, કંઈ નાખેલું હોય, પણ હવે એનો છૂટો પાડવાનો હવે પ્રોબ્લેમ છે કે હવે એને છૂટો કઈ રીતે કરવું, પોસિબલ નથી। પણ આપણે ચુંબકથી એને ખેંચીએ તે પોસિબલ છે કે લોખંડનો કચરો જે હોય તે તરત જ એ ચોંટી જાય, એટલે બીજો વેસ્ટેડ કચરો, બીજો કંઈક અધર હોય એ ચોંટે નહીં, એટલે આપણને ઇઝીલી કચરામાંથી આપણને લોખંડ મળી શકે। તો એ છે કેવી રીતે ઉપયોગ, કે ચુંબકથી આપણે કોઈ બી વસ્તુ, આપણે લોખંડની વસ્તુ હોય એ ઇઝીલી આકર્ષાય છે। એવું કહે છે કે તેમણે હમણાં જ ચુંબક વિશે ખૂબ જ રસપ્રદ પુસ્તક વાંચેલું અને તેઓ તરત જ સમજી ગયા કે ક્રેનના તે છેડે ચોક્કસપણે ચુંબક હોવું જોઈએ કે જે કચરાના ઢગલામાંથી લોખંડને વીણી લેતું હતું। તમે ચુંબક જોયા હશે અને તેની સાથે રમવાની મજા પણ માણી હશે। શું તમે લોખંડની સપાટીવાળા કબાટ કે રેફ્રિજરેટર સાથે લગાવવામાં આવતા સ્ટીકર્સ જોયા છે? કેટલાક પિન હોલ્ડરમાં પિન હોલ્ડરની સાથે ચોંટેલી દેખાય છે। કેટલીક કંપાસ પેટીમાં કોઈપણ પ્રકારની લોક થાય તેવી રચના ન હોવા છતાં ઢાંકણ સખત રીતે બંધ થાય છે। આવા સ્ટીકર્સ, પિન હોલ્ડર કે કંપાસ પેટીમાં અંદરની તરફ ચુંબક લગાડેલું હોય છે। જો હવે 13.2માં તમને આકૃતિ બતાવી, ફ્રીજમાં બી આપણે ખુલ્લું હોય ને તો એ ઓટોમેટિકલી એની જાતે બંધ થઈ જાય, કેમ, કારણ કે એની પટ્ટી જે હોય છે એમાં શું હોય છે, ચુંબક હોય છે। પછી કંપાસમાં બી આપણે અમુક કંપાસ બી એવો આવે છે કે ખોલીએ તો એની જાતે બંધ થઈ જાય। પછી આ જે ટાંકણીવાળું છે એમાં બી હોય કે ટાંકણી આપણે અંદર નાખેલી હોય તો હવે આંગળી કેવી રીતે અંદર નાખી, તો કેવું કે ઉપર હોય ને લોખંડની જે પટ્ટી હોય એનામાં ચોંટી જાય તો ઇઝીલી આપણે લઈ શકીએ। તો એવું કહે છે કે ચુંબક કઈ રીતે શોધાયું, તો કે એવું કહેવાય છે કે પ્રાચીન ગ્રીસમાં એક મેગ્નિસ નામે ભરવાડ રહેતો હતો, તે તેના ઘેટા બકરાને નિયમિત રીતે ચરાવવા માટે નજીકના પહાડ પર લઈ જતો હતો। તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા તે એક લાકડી સાથે રાખતો હતો। લાકડીના એક છેડે લોખંડનો એક નાનકડો ટુકડો લગાડેલો હતો। એક દિવસ પહાડના કોઈક પથ્થર સાથેથી લાકડીને છૂટી પાડવા માટે તેને ખૂબ જ બળ લગાડ્યું પડ્યું, જેથી તેને આશ્ચર્ય થયું, એને એવું લાગ્યું કે જાણે લાકડી ખડક વડે આકર્ષાઈ હતી। એટલે એક ગામમાં એક છોકરો હતો, મેગ્નિસ નામનો ભરવાડ હતો, તે ભરવાડ પાસે તો લાકડીઓ હોય જ, તો લાકડી નીચે શું એને લોખંડ લગાડેલું હતું। એક જગ્યાએ જતો હતો ને તો હવે લાકડી પછાડતા પછાડતા જાય ભરવાડ, તમને ખબર છે, તો અમુક કોઈક ખડક હશે કંઈક પહાડ પર, ત્યાં લોખંડ હશે તો એને ત્યાં આગળ આમ મારતો હતો ને તો ચોંટી ગયું, એને આમ ઉખાડવાની કોશિશ કરી પણ એનાથી ઉખડાયું નહીં, એ આકર્ષાતું હતું। તો હવે ખડક એ કુદરતી ચુંબક હતો અને તેણે ભરવાડની લાકડીની લોખંડની ટોચને આકર્ષી હતી, જે અહીંયા તમને બતાવે છે અંદર ચિત્રમાં। તો એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ હતી। કદાચ ભરવાડના નામ પરથી આવા ખડકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું। મેગ્નેટાઇટમાં લોખંડ હોય છે, કેટલાક લોકો એવું માનતા હતા કે મેગ્નેટાઇટની શોધ સૌ પ્રથમ મેગ્નેશિયા વિસ્તારમાંથી થઈ હતી। જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે હવે તેને ચુંબક કહેવાય છે, એટલે કે મેગ્નેટ, આવી કંઈક વાર્તા હતી। કોઈ કિસ્સામાં લોકોએ હવે શોધી કાઢ્યું છે કે કેટલાક ખડકો લોખંડને આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે। તેમણે એ પણ શોધ્યું કે આ ખડકના નાના ટુકડાઓમાં કેટલાક ખાસ ગુણો હોય છે। આ કુદરતી રીતે બનતા પદાર્થને તેમણે ચુંબક નામ આપ્યું। પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી, તેને કૃત્રિમ ચુંબક કહેવાય છે। આજકાલ વિવિધ આકારોમાં કૃત્રિમ ચુંબક બનાવવામાં આવે છે, દાખલા તરીકે ગજ્યો ચુંબક, નાળ ચુંબક, નળાકાર ચુંબક, અથવા બોલ એન્ડેડ એટલે કે છેડા ગોળાકાર હોય તેવું ચુંબક। આકૃતિ 13.4માં આ પ્રકારના ચુંબકો તમને આપ્યા છે, જો અહીંયા ચુંબક તમને બતાવ્યા છે, નળાકાર હોય, ઘોડાની નાળ હોય,
હજી સીધો આમ ગજ્યો ચુંબક, આ જે ડસ્ટર જેવું દેખાય છે આમ જે શેપ, અને ગજ્યો ચુંબક એવા ચુંબકો હોય છે, એ બધા કૃત્રિમ ચુંબક કહેવાય. એટલે કુદરતી અને કૃત્રિમ એમ બે પ્રકારના ચુંબક હોય. પ્રવૃત્તિ એકમાં છે કે એક પ્લાસ્ટિક કે કાગળનો કપ લો, આકૃતિ 13.5 દર્શાવ્યા મુજબ તેની ક્લેમ્પની મદદથી સ્ટેન્ડ પર લગાવો. જો 13.5 તમને છે કે ચુંબકની અસર હવામાં લટકતી પેપર ક્લિપ, તો કપની અંદર ચુંબક મૂકી તેને કાગળથી એવી રીતે ઢાંકો જેથી ચુંબક દેખાય નહીં. હવે લોખંડની બનેલી એક ક્લિપ સાથે દોરો જોડો. દોરાનો બીજો છેડો સ્ટેન્ડના પાયા સાથે બાંધો. ધ્યાન રાખો કે આ યુક્તિમાં દોરાની લંબાઈ યોગ્ય રીતે ટૂંકી રાખવાની છે. ક્લિપને કપના તળિયાની નજીક લાવો. પતંગની જેમ આ ક્લિપ કોઈપણ આધાર વગર હવામાં અધ્ધર રહે છે. એટલે જે ક્લિપ છે એ કેવી રહે છે? અધ્ધર રહે છે. કેમ? સેના લીધે? એ જે તમારું જે ચુંબક છે એ ચુંબકને લીધે શું રહે છે? એ ક્લિપ હવામાં રહે છે. હવે આગળ છે કે 13.1 છે ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો. એટલે કે ચુંબક જેને આકર્ષે છે તે અને નથી આકર્ષતું તે, એટલે કે ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો. તો પ્રવૃત્તિ બેમાં છે કે ચાલો મેગ્નિસના પગલે ચાલીએ. આ વખતે આપણે ફક્ત લોખંડ અને ચુંબકના સ્થાન બદલીશું. આપણી ભરવાડવાળી લાકડીના છેડે આપણે ચુંબક રાખીશું. હોકી સ્ટિકના છેડે અથવા ચાલવાની લાકડીના છેડે, ક્રિકેટના સ્ટમ્પના છેડે, ગુંદર વડે અથવા ટેપ વડે આપણું નાનું ચુંબક લગાડી દો. ચાલો હવે શાળાના મેદાનમાં મેગ્નિસ વોક એટલે કે લટાર મારવા જઈએ આપણે. તો કે આપણી મેગ્નિસ લાકડી શાળાના મેદાનમાંથી શું ઉપાડશે? વર્ગખંડની વસ્તુઓ વિશે શું કહેશો? તમારી આસપાસની રોજબરોજના ઉપયોગની વસ્તુઓ એકઠી કરો, તેમને મેગ્નિસ લાકડી વડે ચકાસો. તમે એક ચુંબક લઈને પણ આ વસ્તુઓને તેના વડે અળકી કઈ વસ્તુ ચુંબક સાથે ચોંટે છે તેનું અવલોકન કરી શકો છો. તમારી નોંધપોથીમાં કોષ્ટક 13.1 મુજબ કોષ્ટક તૈયાર કરી તમારા અવલોકનો નોંધો. હવે આ વસ્તુઓ જે પદાર્થોમાંથી બની હોય તેની યાદી બનાવો. ચુંબક તરફ આકર્ષાતી હોય તેવી વસ્તુઓમાંથી શું કોઈ પદાર્થ સામાન્ય છે? આપણે સમજીએ છીએ કે ચુંબક કેટલાક પદાર્થોને આકર્ષે છે, જ્યારે કેટલાક પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થો કહેવાય. ઉદાહરણ તરીકે લોખંડ, નિકલ, કોબાલ્ટ એ બધા કેવા કહેવાય? લોખંડ કહેવાય. એટલે એ ચુંબકીય પદાર્થ કહેવાય, એટલે એ ચુંબક તરફ આકર્ષાય. અને જે પદાર્થો ચુંબક તરફ ન આકર્ષાય તેને બિનચુંબકીય પદાર્થો કહેવાય. એક્ઝામ્પલ લાકડું હોય, રબર હોય, એ બધું ચુંબક તરફ આકર્ષાય નહીં. તો હવે 13.1 તમને બતાવ્યું છે કે ભાઈ લોખંડનો ઘોડો, માપપટ્ટી, બૂટ, બરાબર, ચામડું, પ્લાસ્ટિક એ બધું લોખંડ જોડે આકર્ષાય નહીં. અને જે લોખંડની વસ્તુ હોય એ જ તમારી લોખંડ જોડે એટલે કે ચુંબક જોડે તમારી વસ્તુ આકર્ષાશે. બરાબર, અહીંયા સુધી રાખીએ. પ્રવૃત્તિ 3 થી આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.